અસલામ બાળકો આપણે ધોરણે એક ધોરણે એકમાં તારીખ ચોવીસ બે બે હજાર એકવીસ તો જુઓ હવે કોમ્પ્યુટરની ચોપડીમાં આપણે આગળ શીખીશું અગાઉના પીરિયડમાં આપણે પેજ નંબર ચુમ્માલીસ શીખી ગયા હવે આપણે પેજ નંબર પિસ્તાલીસ પર શીખીશું તો જુઓ શું છે કે નીચેના વાક્યો વાંચો અને સાચા જવાબ પર વર્તુળ દોરો શું કરવાનું છે વાક્યો વાંચવાના છે અને સાચા જવાબ પર આપણે વર્તુળ દોરવાનું છે તો જુઓ પહેલું શું છે કે એક લીટી ઉપર જવા માટે એન્ટર કી અથવા અપેરોકીનો ઉપયોગ થાય છે તો સાનો થાય અપેરોકીનો એક લીટી ઉપર જવા માટે અપેરો કીનો ઉપયોગ થાય છે પછી કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક અથવા એન્ટર કીનો ઉપયોગ થાય છે તો એ બેમાંથી સાચો જવાબ કોણ છે કેપ્સલોક કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે તો આપણે સાચા જવાબ પર ગોળ કરવાનું છે પછી જુઓ નવી લીટી પર જવા માટે સ્પેસ બાર અથવા એન્ટર કીનો ઉપયોગ થાય છે તો નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે તો તમારે તેની ઉપર ગોલ કરવાનું છે પછી જુઓ કે કર્સરને લીટીની લીટી પર જમણી તરફ ખસેડવા માટે રાઇટ રાઈટ એરો કીનો ઉપયોગ થાય છે શાનો ઉપયોગ થાય છે કરસરને લીટી પર જમણી તરફ ખસેડવા માટે કરસર અથવા રાઇટ એરોકીનો ઉપયોગ થાય છે તો શું શુંઅશે રાઇટ એરોકીનો ઉપયોગ થાય છે પછી જુઓ કે ઝબુકતી નાની રેખાને સ્પેસ બાર અથવા કરસર કહે છે તો ઝબુકતી નહીખાને કરસર કહે છે શું કહેવાય ઝબુકતી નાની રેખાને કરસર કહે છે પછી જુઓ કરસરને ડા લીટી પર ડાબી તરફ ખસેડવા માટે ઓપેરો અથવા લેફ્ટ હેરોકીનો ઉપયોગ થાય છે એટલે કે કરસણને લીટી પર ડાબી તરફ ખસેડવા માટે લેફ્ટ હેરો કીનો ઉપયોગ થાય છે કરસણને એક લીટી નીચે ખસેડવા માટે કી અથવા સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે તો કરસણને એક લીટી નીચે ખસેડવા માટે ડાઉનેરોકીનો ઉપયોગ થાય છે શું થાય છે કરસણને એક લીટી નીચે ખસેડવા માટે ડાઉનેરોકીનો ઉપયોગ થાય છે પછી જુઓ એન્ટરકી અથવા સ્પેસ બાર્કિનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે તો જગ્યા છોડવા માટે શાનો ઉપયોગ થાય તો સ્પેસ બારકીનો ઉપયોગ થાય જગ્યા છોડવા માટે સ્પેસ બારકીનો ઉપયોગ થાય છે તો તમારે સ્પેસ બારકીના ઉપર ગોલ કરવાનું છે તો જુઓ જ મેં જે રીતના ગોલ કર્યું છે એ રીતના તમારે અહીંયા ગોલ કરી લેવાનું છે તો તમારે આ ચોપડીમાં પેજ નંબર પિસ્તાલીસ પર જે આપણને વાક્યો આપેલા છે એમાં સાચા જવાબ પર તમારે ગોલ કરવાનું છે અને ગોલ કર્યા પછી આ જે આઠ વાક્યો છે એ આઠ વાક્યો તમારે નોટમાં લખવાના છે એ તમારું હોમવર્ક છે તો દરેક બાળક ધ્યાન રાખે કે હોમવર્ક શું છે